કચ્છના જાણીતા અશ્વપ્રેમી સ્વર્ગસ્થ રાજદીપસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ અર્પણ માટે મોટા કાંડાગરા ગામે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો। અશ્વપ્રેમી સ્વર્ગસ્થ રાજદીપસિંહ જાડેજાની અશ્વદોડ વખતે અચાનક નિધન થતા સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટા કાંડાગરા ગામે ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો। આ સંતવાણી ભજન કાર્યક્રમમાં 6,80,000ની ઘોર તેમજ ફંડ એકઠું થયું હતું। સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પણ માટે હજી પણ અવિરત દાનનો પ્રવાહ ચાલુ છે, ત્યારે અશ્વપ્રેમી મંડળ દ્વારા વધુ દાતાઓ સ્વર્ગસ્થ યુવાનના પરિવાર માટે યોગદાન આપવા આગળ આવે તેવી અપીલ કરાઈ હતી। સ્ટોરી સુનિલ મોતા માંડવી દ્વારા। સાહેબ, ખાસ કરીને તો આ પરિવારને અમે કેવી રીતે મદદરૂપ થઈએ છીએ એવો અમારો પ્રયાસ છે, અને 18 વરણ આની અંદર અમને પૂરેપૂરો સહયોગ પાડી રહ્યા છે। રાજકીય ક્ષેત્રે પણ ઘણા લોકોનો સહયોગ અમને રહ્યો છે। કરણી સેના પણ અમારી સાથે સહયોગમાં ખભેથી ખભો મિલાવીને ઊભી છે। એવી રીતે જેટલાય પણ અશ્વપ્રેમીઓ છે એ બધા જ અશ્વપ્રેમીઓનો અહીંયા અમને એક સહકાર, એક સદભાવ જોવા મળ્યો છે। કે એક વસ્તુ ખાસ કરીને એ નોંધવા જેવી છે કે અહીંયા કોઈ નાત જાતના ભેદભાવ વિના લોકોએ પોતાનો પૂરેપૂરો સહયોગ આપ્યો છે। સાહેબ, આ એક બહુ મોટી વાત છે કે એક અબોલા જીવને બચાવવા માટે રાજદીપસિંહે પોતાના પ્રાણોનું બલિદાન આપી દીધું। આવું આપણે બહુ જૂજ જોતા હોઈએ છીએ કે ભાઈ આવા દિવસના કેટલાય આપણે બનાવો આપણી નજર સમક્ષ હોતા હોય છે કે જ્યાં બોલેલો વ્યક્તિ જે બોલી શકે છે એની સાથે પણ કેવા અત્યારના સમયની અંદર પ્રયોગો થઈ રહ્યા છે, કેવા બનાવ બની રહ્યા છે। એવા સમયની અંદર એક અબોલા જીવને બચાવવું અને પોતાના પ્રાણોનું બલિદાન આપી દેવું કે આ જીવ બચવો જોઈએ, એના માટે એમણે એક ખૂબ જ નિડર પ્રયાસ કર્યો છે અને ખૂબ જ સારા એવા અસવાર હતા પોતે। અને 20 વર્ષની વયે નિધન થયું એના પછીની આ જે એક એમ કહેવાય કે અમે લોકોએ એક મુહિમ ચાલુ કરી કે જેથી એમના પરિવારને કોઈ પણ જાતની તકલીફ ના પડે, અને એની અંદર અમને આ ખૂબ જ સહારો બધેનો સહકાર અમને મળી રહ્યો છે સાહેબ। હા, અમારે અત્યારે અમારી એક ઓલરેડી જે બન્યું એનાથી 2 દિવસથી અમે એક ગૂગલ પે માટેનું શરૂ કરેલું છે। એની અંદર એક્સિસ બેંકનું અકાઉન્ટ છે અને 7990602569 આ મારા પોતાના જ નંબર છે, અને એની અંદર ગૂગલ પે દ્વારા કેટલાય લોકોએ, નામી અનામી લોકોએ, કેટલાક લોકોએ પોતાના કામના પ્રોફિટનું જે એક દિવસનું બનેલું છે એ સર્વસ્વ આપેલું છે। કેટલાક લોકોએ એવું કર્યું છે કે યાર અમારા ગામડાની અંદર અમે આટલા લોકો છીએ પણ અમારા સમગ્ર ગામડાએ અમને આ બાબતે હેલ્પ કરી છે અને સહયોગ પૂરો પાડ્યો છે। તો એવા લોકોએ પણ છે કે જે અહીંયા પહોંચી શક્યા નથી મિત્રાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવા માટે, એવા લોકોએ ગૂગલ પે દ્વારા પણ પોતાનો સહયોગ પૂરો પાડ્યો છે સાહેબ। બાબા ઉસ્તાદ સહિત જે તબલચી અને એમનો ગ્રુપ છે એમણે પૂરેપૂરો અમને સહકાર આપ્યો છે। શ્યામભાઈ ગઢવી છે લોક સાહિત્યકાર, શ્યામભાઈ ગઢવી છે ભજનીક, મંગાભાઈ છે, બલવંતસિંહજી છે, આ લોકોએ એમ કીધું છે કે એક અશ્વપ્રેમી માટે અમે આમ તો એક એમ કહી શકાય કે ભાઈ એમણે પૂરેપૂરું યોગદાન આપવા માટેનો તો પ્રયત્ન કર્યો જ છે, પણ એમણે એમ પણ કીધું છે કે યાર અમારા પાસે આ સરસ્વતી છે તો એમનો સદુપયોગ પણ અમે કરીએ। અમે એક અહીંયાથી એવું ઈચ્છીએ છીએ કેમ કે અશ્વપ્રેમીઓ છીએ અને એની સાથે બધા જ એ જ હૃદય સાથે સંકળાયેલા લોકો છે, તો જેટલાય પણ આયોજનો થાય છે એવા આયોજકોને કરબદ્ધ એવી પ્રાર્થના છે કે સૌથી પહેલાં આપે મંજૂરી લેવી, અને બીજું કે અશ્વ છે અને જે અશ્વાર છે એમની બંનેની સેફટી હોવી ખૂબ જ જરૂરી છે। આ એક બનાવ એવો બન્યો છે કે જેના લીધે અશ્વને પણ ઈજા પહોંચી છે અને અશ્વારને પણ ઈજા પહોંચી છે, તો શક્ય હોય તો રાઇડિંગ હેટ, લાઈફ જેકેટ, અશ્વાર છે તો એના માટેની એક એવી સેફટી થઈ જાય છે, અને બીજું કે અશ્વ માટેની પણ સેફટી એક ખૂબ જ જરૂરી છે। લોકો લાખોના મોટે અશ્વો લે છે અને રેસની અંદર માત્ર ને માત્ર એના માટે કે માત્ર મનોરંજન નહીં, આ એક એવું પ્રાણી છે કે જેનાથી તમારી કીર્તિ પણ વધે છે,
આ ઐશ્વર્યનું પ્રતીક છે, તો એની પણ આપણી જવાબદારી છે કે આપણે એને કેવી રીતે સાચવીએ, સંભાળીએ અને એની કાળજી લઈએ. તો અશ્વ માટે પણ એની જે પણ સેફ્ટી હોય છે, સપોઝ રાઇડર બેસે છે તો ખુલ્લી પીઠે બેસે છે તો અશ્વને એનામાં પણ તકલીફ થાય છે, તો રાઇડર બની શકે તો કાં તો પડછી ઉપર બેસે, કાં તો સેડલ ઉપર બેસે. પગને સાચવવા માટેના જે એમના આવે છે, સ્ટીરપ્સ આવે છે, તો એ અશ્વોને એ પણ પહેરાવે જેથી ઘોડાને પગમાં લાગે પણ નહીં. કેટલાક અશ્વોને, બિચારાઓને પગમાં લાગી જતું હોય છે, નાલ નથી હોતી, તો શક્ય હોય તો નાલનો પણ પ્રયોગ કરો. અને એવી જગ્યાએ એક દોડનું આયોજન કરવું કે જ્યાં કોઈ પણ રીતે, કોઈ પણ સંજોગોમાં કોઈ પણ બનાવ થઈ શકે એમ નથી. અણબનાવ સારું કરવા માટેનું બધા જ લોકો પ્રયત્ન કરતા હોય છે, અને અત્યાર સુધીમાં જેટલી પણ દોડ થાય છે, જેટલા પણ મેળા થાય છે, એની અંદર હરેક લોકો પોતાની રીતે તો સજાગ હોય જ છે કે બને એટલી આપણે મહેનત કરીએ અને આ એક આખે આખો કાર્યક્રમ જે હોય છે એને સફળ બનાવવાનો બધાય પ્રયત્ન કરતા હોય છે. પણ સેફ્ટીની રીતે આપણને આ પણ ખાસ જોવું જરૂરી છે, કેમકે વર્લ્ડવાઇડ અત્યારે જો કદાચ ટ્રાયલ રાઇડ્સ માટે પણ લોકો જાય છે ને, તો એ લોકો એટલી સેફ્ટી કરીને જાય છે કે એમને કંઈ પણ તકલીફ ના પડે. લોકો 50-50, 70-70 કિલોમીટરની રાઇડ કરે છે, ભલે નોર્મલ રાઇડ હોય છે, પણ એની અંદર પણ બધા જ ઘોડાનો, રાઇડરનો બધી જ રીતે સેફ્ટીનો ખ્યાલ રાખતા હોય છે. તો આ એક જરૂરી છે, ખાસ કચ્છની અંદર તો બહુ જ જરૂરી છે કે એક સેફ્ટીનો પ્રશ્ન ક્યાંય પણ ઊભો ના થવો જોઈએ અને ઇન્જરી બહુ ના થાય લોકોને, એનો આપણને ખાસ ધ્યાન રાખવું જોઈએ. પહેલાં તો સ્વર્ગસ્થ રાજદીપસિંહની આત્માને ભગવાન શાંતિ આપે. અને આ બનાવ બન્યો છે, બહુ દુઃખદ બનાવ છે આપણા કચ્છ માટે, લગભગ પહેલો બનાવ હશે એવો. અને એના માટે મહારાજશ્રીએ વાત કરી તેમ સેફ્ટીમાં પણ અમે જોશું જ્યાં જ્યાં પણ રહેશે છે ત્યાં. અને પછી અમે એવું વિચાર્યું કે એમને પરિવારની પરિસ્થિતિ બહુ જ નબળી છે, એની 3 બહેનોને એક ભાઈ જતો રહ્યો છે, અને અમારો 18 વર્ણનો સર્વે જ્ઞાતિ સાથે એના સંબંધ જો તમે મહારાજ અહીંયા તમે આવ્યા છો, આખી ટીમ તમારી મીડિયાની, તમારો પણ આભાર. અને અહીંયા તમે જોઈ શકો છો કે દરેક સમાજના વ્યક્તિઓ, છોકરાઓ છે, અને એટલી જ અમારા સાથે ખભાથી ખભે મલાવીને મહેનત કરી રહ્યા છે કે એમના પરિવારને આપણે બધે ભેગા મળીએ અને ફૂલની પાંખડી રૂપે પણ આપણે એમને મદદરૂપ થઈએ. અને એમની 3 જુવાન બહેનો છે, એમના લગ્નના હજી બાકી છે, એમના માટે થઈ અને અમે સર્વે સમાજના ભાઈઓ બધા સાથે મળી અને એમને પરિવારને મદદરૂપ થઈએ. મિત્રાંજલિ સાચી એને જ કહેવાય જે આપણે આ ખરા અર્થમાં આજે સાબિત કરી બતાવી છે. અને ડાયરાના માધ્યમથી મહારાજ અમે એમને જે પણ અમારાથી થશે, અને હજી ભવિષ્યમાં પણ, ખાલી આટલા સુધી નહીં, એ બહેનોની જવાબદારી, લગ્નની સર્વે અમારા ઉપર અમે આખે આખો અમારો ગ્રુપ ઉપાડવાના છીએ. એ સમય આવતા અમે એ પણ કરશું. અને બાકી તો જેમ આપશ્રી મહારાજશ્રીએ વાત કરી તેવી રીતે દોડના પણ નિયમ, નીતિ, નિયમ મુજબ અને પરવાનગીથી થાય એવા અમે સર્વેને અપીલ કરીએ છીએ અહીંયા તમારા માધ્યમથી. રાજકોટ ક્ષત્રિય સમાજનો પ્રમુખ છું. આજે જે આયોજન કર્યું છે આપણા મિત્રાજસિંહ જાડેજા, જે એમને તો રાજકોટ ક્ષત્રિય સમાજ સદાંજલિ, ભાવપૂર્વક સદાંજલિ આપે છે નાના મોટા બધા ગામના. અને અમને એવું, અમારા જે ડી જાડેજા છે અને દસુભા છે અને બીજા ફતુભા જાડેજા વાત કરી કે અમારે આવી રીતે પ્રોગ્રામ કરવું છે. અને ઝીણો છોકરો અને ગામમાં બધાથી હલીમલી રહેતો હતો, એટલે આપણે ને અમારે એવો ક્ષત્રિય સમાજ ઉપર કંઈક એના ઋણ હશે, એટલે અમને એવો પ્રોગ્રામ કરવાનું મળ્યું. અને અમે બહુ એના ઉપર ગર્વ કરીએ છીએ કે ભાઈ અમને આવું પ્રોગ્રામ કરવા મળ્યું. અને જે હમણાં આગળ જે ચારણભાઈ બોલ્યા કે બ્રાહ્મણ બોલ્યા અને ક્ષત્રિય બોલ્યા, એટલે બધી જ્ઞાતિઓ જે સાથ સરકાર આપ્યો છે એ વતી અમે પણ રાજપૂત ક્ષત્રિય સમાજ વતી, અમારો ભાઈ હતો એટલે અમે એમનો પણ આભાર માનીએ છીએ. એમાં મુસલમાન છે, બધા જ્ઞાતિ છે, 18 વર્ણ છે, એટલે એમને પણ અમે ક્ષત્રિય સમાજ વતી કે જે અમને એમનો ટાઈમ આપી અને અહીંયા કાંડાગરા પધાર્યા. અને જે એને જે પણ અતાશક્તિ જે પણ દાન કર્યું એ વતી અમે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે અશ્વપ્રેમી હતો અને અશ્વપ્રેમી બધા ભેગા થયા છે, ને અશ્વપ્રેમી એવો હતો અમારા ગામમાં નાનો મોટો, અહીંયા લગભગ કામ કરતો હતો અને અહીંયા જ રહેતો હતો. અને એના એવા અંજળ હશે કે સવારના અમારા ગામમાં આવ્યો હતો અને સવારથી ગોળાથી આખું ગામ રાઉન્ડ માર્યું એવું અમે સાંભળ્યું છે. અને એ જે સાંભળ્યું છે એ હકીકતમાં સત્ય છે કે એ માણસને કાંડાગરા ઉપર એટલું કંઈક પ્રેમ હશે, એટલે એ આખા ગામમાં ગોળા ઉપર રાઉન્ડ મારી અને એ અશ્વ
દોડમાં ગયો અને એવું પણ વાત સાંભળી કે દસુભા છે જે એ બહુ અશ્વપ્રેમી છે અને એમના આગળ ઘોડા છે, એટલે એમને પણ કીધું કે ભાઈ બાજુમાં કોઈ દોડ છે. દસુભાઈએ વેદના વ્યક્ત કરી મારા આગળ કે ભાઈ મને એવો શોખ હતો, હું દોડ કોઈ મૂકતું નથી, પણ તે દી મને એવું શું થયું, બાજુમાં જતું કાંડાગરાની બાજુમાં દોડ હતી ને હું નગ્યો અને મને એવું ચેનમાં નહોતું, પણ ભગવાન જે જેવી ઈચ્છા, મરણ મોત તો બધા ઉપરવાળાના હાથમાં છે, પણ અમે રાજપૂત ક્ષત્રિય સમાજ વતી અમે એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અને જે આવ્યા છો એ વતી પણ અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. જય માતાજી. મદદરૂપ એમ છે કે મારું નામ દી જાડેજા, કે અમારા કને નાનો મોટો અમારા કને થયો છે, બરાબર કે નહીં, કે હવે અમે લોકો એવી ઈચ્છા કરીએ છીએ કે સમજો એના પરિવારને જેમ કરે એમ મોટી મદદ મળે, કે પરિવારને ક્યાં નીચનાવ ન જોવી પડે, બરાબર ને. પછી અમે બધા બેઠા છીએ, ક્ષત્રિય સમાજ છે, 18 વાળા અમારા ભેગા છે. શ્રદ્ધાંજલિ અશ્વપ્રેમી સ્વર્ગસ્થ રાજદીપસિંહ કિશનસિંહ જાડેજા, તારીખ 19/2/2022 શનિવાર રાત્રે 10 કલાકે. સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કલાકારો શ્રી શ્યામભાઈ ગઢવી, લોક સાહિત્યકાર કરોડિયા, શ્રી શ્યામભાઈ ગઢવી ભજનીક ભાડિયા, શ્રી મંગલભાઈ ગઢવી ભજનીક મોટા ભાડિયા, શ્રી બલવંતસિંહ કારુભા ભજનીક મોટા કાંડાગરા, બબા ઉસ્તાદ એન પાટી. શ્રદ્ધાંજલિ સ્થળ ક્ષત્રિય સમાજવાળી મોટા કાંડાગરા, તાલુકો માંડવી, કચ્છ. શ્રદ્ધાંજલિ આયોજક સમસ્ત અશ્વપ્રેમી મંડળ કચ્છ. 26 જાન્યુઆરીની દરેક ભાઈ બહેનોને શુભકામનાઓ. શુભેચ્છક મોટી રાયણ ગ્રામ પંચાયત, સરપંચ શ્રી મંજુલાબેન જેઠાલાલ સીજુ, ઉપસરપંચ નવીનભાઈ ગઢવી, ન્યાય સમિતિ ચેરમેન શ્રી ઝવેરબેન દામજી કેન્યા, ગામ મોટી રાયણ, તાલુકો માંડવી, કચ્છ. 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. મેસર્સ રવજી મંજી સોરઠિયા એન્ડ કંપની, આદિપુર, કચ્છ. 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રાણીબેન ચેતનભાઈ ચાવડા, પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા પંચાયત, ચેતનભાઈ ચાવડા સરપંચ શ્રી છસરા ગ્રામ પંચાયત. 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. ડાયાલાલ દેવજી આહિર, કારોબારી ચેરમેન શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા. 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. રચનાબેન પ્રણવ જોશી, કાઉન્સિલર શ્રી મુંદ્રા બારોઈ નગરપાલિકા, પ્રમુખ શ્રી મુંદ્રા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ, પ્રણવ જોશી પ્રમુખ શ્રી મુંદ્રા શહેર ભાજપ. 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. ધર્મેન્દ્રભાઈ શ્યામજીભાઈ જેસર, પ્રમુખ શ્રી અખિલ કચ્છ રાજપૂત સમાજ. 73મા ગણતંત્ર દિવસની દરેક ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. સરપંચ શ્રી માલશ્રીબેન બાબુભાઈ ગઢવી, વવાર ગ્રામ પંચાયત, મુંદ્રા, કચ્છ. સામાજિક અગ્રણી શ્રી બાબુભાઈ ગઢવી. દિલથી મુબારકબાદી ગાદ ઓસમાણ ફકીર મામદ, પ્રમુખ શ્રી અખિલ કચ્છ જિલ્લા માછીમાર વાગેર સમાજ. આપશ્રીની ઉપરોક્ત ગૌરવંતા પદી નિમણૂક થતા અમો આનંદની લાગણી અનુભવીએ છીએ. માછીમાર ભાઈઓના પ્રશ્નો ઉકેલી વધુ લોક ચાહના મેળવો એવી અપેક્ષા સાથે અભિનંદન સહ શુભેચ્છા. શુભેચ્છક શ્રીઓ હાજી અલી અકબર શાહ એમ જિલ્લાની બાબા સાહેબ, હાજી મહેમૂદ શાહ અલી અકબર શાહ જિલ્લાની હાજી બાવા, હિજાઝ બાપુ હાજી અલી અકબર શાહ જિલ્લાની લુણી, તાલુકો મુંદ્રા. નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.